તો વૃક્ષો કાપનાર પબ્લિસિટી એજન્સીઓ સામે કાર્યવાહી, ચિત્રા અને ઝવેરી પબ્લિસિટી સામે એએમસીની કાર્યવાહી. એએમસીએ બંને એજન્સીને 50-50 લાખનો દંડ ફટકાર્યો છે. જાહેરાતના હોર્ડિંગ્સ દેખાય તે માટે વૃક્ષોનું નિકંદન કર્યું હતું. 2 વર્ષ સુધી 2000 વૃક્ષોનો ઉછેર ખર્ચ પબ્લિસિટી એજન્સીઓને હવે કરવો પડશે. એએમસીની કાર્યવાહીથી અન્ય પબ્લિસિટી એજન્સીઓમાં હવે ફફડાટ ફેલાયો છે. સંવાદદાતા દીપક સોલંકી ફોન લાઇન પર જોડાયા છે. દીપક, હવે વૃક્ષો કાપનાર પબ્લિસિટી એજન્સીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, દંડ ફટકારાયો છે, શું વિગત? પહેલીવાર આ પ્રકારનો મોટો દંડ જે છે તે બે એડ એજન્સી પર નાખવામાં આવ્યો છે. મહત્વનું છે કે જાહેરાત ના બોર્ડ દેખાય તે હેતુ થઈને તેમના દ્વારા વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું અને આખરે અમદાવાદ કોર્પોરેશન જે છે તેના દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ચિત્રા અને ઝવેરી પબ્લિસિટી જે છે બંનેને 50-50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. લગભગ 1500થી પણ વધારે જેટલા વૃક્ષો જે છે તેનું નિકંદન કરવામાં આવ્યું. જે સાઇનબોર્ડ હોય છે એ દેખાય તે માટે થઈને આ વૃક્ષો જે છે તે નડતા હતા અને તે વૃક્ષોનું નિકંદન કર્યું. હવે કોર્પોરેશન દ્વારા લાલાક કરી અને બંને એજન્સી જે છે તેને 50-50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે જ કોર્પોરેશન જે 2000 વૃક્ષો વાવશે તેનો 2 વર્ષનો ઉછેર જે છે એનો ખર્ચ આ બંને એડ એજન્સી આપવાનો રહેશે. એટલે કે જાહેરાત માટે થઈને વૃક્ષોનું નિકંદન કર્યું તે માટે હવે કોર્પોરેશન દ્વારા લાલાક કરી અને કાર્યવાહી કરવામાં આવી છે. બિલકુલ દીપક, જાણકારી બદલ આપનો આભાર. તો જે પ્રકારે હાલ તો ચિત્રા અને ઝવેરી પબ્લિસિટી સામે એએમસી આ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે. એએમસીએ બંને એજન્સીને 50-50 લાખનો દંડ ફટકાર્યો છે. જાહેરાતના હોર્ડિંગ્સ દેખાય તે માટે વૃક્ષોનું નિકંદન કર્યું હતું. 2 વર્ષ સુધી 2000 વૃક્ષોનો ઉછેર ખર્ચ હવે પબ્લિસિટી એજન્સીઓને કરવો પડશે. એએમસીની આ કાર્યવાહીથી અન્ય પબ્લિસિટી એજન્સીઓમાં પણ હવે ફફડાટ ફેલાયો છે. વૃક્ષો કાપનાર જે આ પબ્લિસિટી એજન્સીઓ છે તેને હવે ભારે પડી રહ્યું છે. તેમની સામે આ કાયદેસરના પગલા છે તે લેવામાં આવ્યા છે અને 50-50 લાખનો આ દંડ છે તે પણ એએમસી દ્વારા હવે ફટકારવામાં આવ્યો છે. જાહેરાતના હોર્ડિંગ્સ દેખાય તે માટે વૃક્ષો કાપવામાં આવ્યા હતા. તો કેરળ